विद्यार्थी मित्रों अपने एडोलेसेंस स्पीक्स नामना यूनिटनी अंदर थोड़ी चर्चा प्रथम लैक्चर में कर चूक्या छे अने केटलाक पॉइंट्स अपने बोर्ड पर नोट करेला छे तो जुए अपने पॉइंट्स में शोध तो पॉइंट्स टू रिमेम्बर में आपणे आप्युं छे के अहींया विडियो कॉन्फरन्स आयोजन करवामां आव्युं हतुं अने आ विडियो कॉन्फरन्स वोज एरेन्ज बाय यूथ क्लब ऑफ अमेदाबाद। हवे विडियो कॉन्फरन्स जे आयोजन करवामां आव्युं छे एनो विषय कयो हतो, सब्जेक्ट कयो हतो, तो सब्जेक्ट में आपणे लख्युं छे के ध सब्जेक्ट वोज वॉट इज ध वे आउट। हवे आ विडियो कॉन्फरन्स में कोण भाग लई शके एना संदर्भमां चर्चा कयुं हतुं तो टीनेजर्स ऑफ गुजरात वुड पार्टिसिपेट इन, दे वुड डिस्कस देर प्रॉब्लम्स विथ ध वेलनेन काउंसिलर्स डॉक्टर चंद्रकांत शाह एंड सौरभ बक्षी। आ बने गुजरातना जाणीता काउंसिलर्स छे, एटले के सलाहकारो छे, अने टीनेजर्स ऑफ गुजरात एटले गुजरातना तरुणो, गुजरातना जे युवाओ छे ए पोतानी समस्याओनी चर्चा आ डॉक्टर चंद्रकांत शाह अने सौरभ बक्षीनी साथे विडियो कॉन्फरन्सना माध्यमथी करी शकशे। अने आ संदर्भमां ज्यारे प्रश्ननी शरूआत करवामां आवी तो सौ प्रथम पहेलो प्रश्न जिग्नेश नामना तरुणे पूछ्यो हतो अने एणे पोताना प्रश्नमां शुं कह्युं हतुं तो आपणे जोयुं के जिग्नेशनो प्रॉब्लेम हतो लेक ऑफ सेल्फ કોન્ફિડન્સ। જિગ્નેશની સમસ્યા છે આત્મવિશ્વાસનો અભાવ। જિગ્નેશે પોતાની સમસ્યાને વર્ણન કરતા કઈ કહ્યું હતું કે એના ફકરામાં જોઈએ તો પેજ નંબર 65 ઉપર આપણને આપ્યું હતું, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ, આત્મવિશ્વાસનો અભાવ એ મારી સમસ્યા છે, ઇટ હેઝ લેડ ટુ મી ઇનડિસિસિવનેસ, અને આ મારી જે સમસ્યા છે એ સમસ્યા મને ઇનડિસિસિવનેસ એટલે કે અનિર્ણાયક તરફ લઈ જાય છે। અને એ પણ એણે કહ્યું હતું કે આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, હું ઝડપથી કોઈ નિર્ણય લઈ શકતો નથી। અને સ્વાભાવિકપણે જુઓ કે આપણામાં પણ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઘણો બધો જોવા મળતો હોય છે। આ ફક્ત જિગ્નેશનો પ્રોબ્લેમ છે એવું નથી, ઘણા બધા વિદ્યાર્થીઓને આ સમસ્યા છે કે એ સમયસર પોતાના નિર્ણયો લઈ શકતા નથી અને એવા સંજોગોમાં ક્યારેક રોંગ નિર્ણય પણ લઈ લેતા હોય છે। એને એવું ફીલ થાય છે કે આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને એને એવું મહેસૂસ થાય છે કે મારો સમય વેડફાય છે। આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ, એને ટાઈમ ટેબલ તૈયાર કર્યું હતું પણ એને ફોલો કરી શકતો નહોતો। હવે જ્યારે એને પૂછવામાં આવ્યું હતું ટાઈમ ટેબલ કેટલાનું કરે છે તો એણે જવાબ આપ્યો હતો કે આઈ પ્લાન ફોર અ મંથ, હું મહિનાનું ટાઈમ ટેબલ બનાવું છું એણે કહ્યું હતું। અને સાથે એણે પ્રશ્ન એવો પણ પૂછ્યો હતો કે હાઉ કેન આઈ બિલ્ડ અપ, તમને એવો પ્રશ્ન ક્યારેક પૂછે છે, વોટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ જિગ્નેશ, જિગ્નેશનો પ્રશ્ન શું હતો? તો આપણે જોયું કે જિગ્નેશનો પ્રશ્ન શું છે, આપણને આવું કંઈક આપ્યું છે, જુઓ હાઉ કેન આઈ, આપણે અહીંયા આઈના બદલે જિગ્નેશ લખીએ, જિગ્નેશ હાઉ કેન જિગ્નેશ બિલ્ડ અપ જે તમને માય આપેલું છે, માયના જગ્યાએ આપણે હિઝ લખીએ, હિઝ કોન્ફિડન્સ। તો આપણો આ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન થઈ શકે છે, જિગ્નેશ પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકશે। હવે જિગ્નેશ કઈ રીતે વધારે છે તો એના સંદર્ભમાં જવાબ કોણે આપ્યો હતો તો આપણને ખબર છે કે જિગ્નેશને આન્સર મિસ્ટર બક્ષી દ્વારા આપવામાં આવ્યો હતો। તો જિગ્નેશને એમણે પ્રશ્નો પણ પૂછ્યા હતા કે તે કેટલા સમયનું પ્લાનિંગ કરે છે, આવું બધું પૂછ્યું। તો જિગ્નેશે જ્યારે કહ્યું કે હું મહિનાનું પ્લાનિંગ કરું છું ત્યારે મિસ્ટર બક્ષી એને કહ્યું હતું કે ડોન્ટ પ્લાન ફોર સચ અ લોંગ પીરિયડ, તમને આવું વાક્ય આપેલું છે, જુઓ મિસ્ટર બક્ષી કે છે જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, લાંબા સમયનું આયોજન ન કરીશ, ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચિવ, અને એવું પણ ગોલ ન પસંદ કરીશ કે જે મેળવવાનું ખૂબ જ મુશ્કેલ હોય, કઠિન હોય, બી પ્રેક્ટિકલ, થોડોક વાસ્તવવાદી બનવાની સૂચના આપી હતી। અને પછી કહ્યું હતું કે પ્લાન ઓનલી ફોર અ ફ્યુ ડેઝ એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, થોડાક જ દિવસનું પ્લાનિંગ કર અને એને ફોલો કરવાનો પ્રયાસ કર, ગેટ હેબિચેટેડ ટુ ડૂ ધીટ, અને એ પાળવા માટેનો એને ફોલો કરવાનો માટે તો હેબિટ પાડ। અને એ સંદર્ભમાં આગળ પણ કહ્યું હતું કે જો તમે તમારા કાર્યમાં સફળ નહીં થાઓ તો તરત જ તમને આત્મવિશ્વાસનો અભાવ આવે છે અને મનમાં ફિલિંગ થાય છે કે આપણે આ કાર્ય કરી શકતા નથી, એટલે એવી ફેક્ટ જ્યારે આપણા મનમાં ઉત્પન્ન થાય કે આ કામ મારાથી નહીં થઈ શકે તો તરત જ આપણામાં હતાશા આવે છે, ધેટ ફેક્ટ ડિસ્કરેજ યુ। અને જો તમે તમારા ટાઈમ ટેબલને ફોલો કરવામાં સફળ થશો તો ઇટ વિલ બિલ્ડ યોર કોન્ફિડન્સ, તો એ બાબત તમારા આત્મવિશ્વાસને વધારનારી થશે। એટલે કે જિગ્નેશ જો આ પ્રમાણે ફોલોઈંગ કરશે મિસ્ટર બક્ષીની સૂચના પ્રમાણે તો ડેફિનેટલી જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, જિગ્નેશ કોન્ફિડન્ટ મેન બનશે, આની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા। સાથે સાથે સેકન્ડ ક્વેશ્ચનની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે દિલશાદ નામની એક દીકરી કે જેણે પોતાના ચહેરા ઉપર ફૂલ ઓફ પિમ્પલ્સ
ઘણા બધા કિલ થયા હતા એની સમસ્યાની વાત કરી હતી અને એની સમસ્યાનો જવાબ આપતા મિસ્ટર શાહ ત્યાં જવાબ આપી રહ્યા હતા ચંદ્રકાંત શાહ ત્યાં જવાબ આપી રહ્યા હતા અને એમણે કહ્યું હતું કે પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ આ જે તારી અવસ્થા છે એ અવસ્થામાં એ ઉંમરમાં ખીલ થવા સ્વાભાવિક છે એન્ડ ધે આર શ્યોર ટુ ગો અને જવાના પણ ચોક્કસ છે એટલે કે મટવાના જ છે પણ પૂછ્યું હતું કે તું શું કરે છે અત્યાર સુધીમાં તે આ સંદર્ભમાં કઈ કઈ કાર્યવાહી અથવા તો શું કાર્ય કર્યું છે કે એને મટાડવા માટે તો એણે કહ્યું હતું કે આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ મેં ઘણી બધી ક્રીમોનો ઉપયોગ કર્યો છે તો શ્રીમાન શાહ એને જવાબમાં કહ્યું હતું કે ડોન્ટ ગેટ કેરીડ અવે વિથ ધ એડ્સ તો જાહેરાતો જોઈ અને એની પાછળ ન જઈશ બેટર અ કન્સલ્ટ ટુ સ્કિન સ્પેશિયાલિસ્ટ આ માટે આપણે સ્કિનના જે સ્પેશિયાલિસ્ટ હોય ડૉક્ટર હોય એની મુલાકાત કરવી વધારે હિતાવહ છે આ પ્રમાણેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી આ બંને મુદ્દાઓ આપણે યાદ રાખ્યા જશે હવે આગળ આપણે વધવાનો પ્રયાસ કરીએ છીએ એટલે કે એન્કર કહે છે ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન અહીંયા અંતિમ નામનો એક વિદ્યાર્થી પોતાના પ્રશ્ન સાથે આવી રહ્યો છે હવે અંતિમનો પ્રશ્ન શું છે જોઈએ તો અંતિમ કહે છે ગુડ ઇવનિંગ સર આઈ એમ અંતિમ ફ્રોમ કાવિટ આપણે અહીંયા પણ પોઈન્ટ્સ ટુ રિમેમ્બરમાં આગળ ચાલી શકીએ એમ છે અંતિમ ક્યાંનો છે તો અંતિમ ફ્રોમ કાવિટ છે અહીંયા અંતિમ નામનો વિદ્યાર્થી અંતિમ નામનો તરુણ પ્રશ્ન પૂછી રહ્યો છે અને એ ક્યાંથી છે તો ફ્રોમ કાવિટ આઈ એમ અંતિમ ફ્રોમ કાવિટ મિસ્ટર બક્ષી એન્ડ મિસ્ટર શાહ બંને જણા આ પ્રશ્નને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો છે ગુડ ઇવનિંગ વોટ ઇઝ યોર ક્વેશ્ચન ગુડ ઇવનિંગ તારો પ્રશ્ન શું છે હવે અંતિમનું જે ક્વેશ્ચન છે આપણે ક્વેશ્ચનને પણ લખી લઈએ કેન આ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી શું બ્લડ ડોનર એટલે રક્ત અને ડોનર એટલે દાતા રક્તદાતા કહીએ છીએ આપણે એટલે કે જે બીજા વ્યક્તિને લોહી આપે છે તે શું રક્તદાતાને એચઆઈવી એક્વાયર એટલે થવું અથવા તો મેળવવું શું રક્તદાતાને એચઆઈવી થઈ શકે છે મેળવી શકે છે મિસ્ટર બક્ષી રિપ્લાય દેટ્સ અ ગુડ ક્વેશ્ચન આ ખૂબ સારો પ્રશ્ન છે બાય ધ વે આ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ અ બ્લડ અલબત્ત તારી ઉંમરના બાળકો આ સમયે બ્લડ ડોનેશન કરી શકતા નથી અંતિમ કહે છે આઈ નો દેટ સર આઈ જસ્ટ વોન્ટ ટુ નો હા સાહેબ એ તો મને ખબર છે કે હું રક્તદાન કરી શક્યો નથી પણ મારે જાણવું છે મિસ્ટર બક્ષીસે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ અ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ શ્રીમાન બક્ષી જવાબમાં કહે છે કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિને પણ બ્લડ ડોનેશન કરવું એ તો સેફ છે ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝડ બ્લડ ડોનર રક્તદાતાને કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ ગેટ ઇન્ફેક્ટેડ એટલે ચેપગ્રસ્ત થવું ચેપ લાગતો નથી રક્તદાતાને ચેપ લાગતો નથી કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝડ જંતુ મુક્ત કરેલા હોય છે જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કંઈ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે રક્તદાન વખતે એ સાધનો જંતુ મુક્ત કરેલા હોય છે એટલે કે આવા સંજોગોમાં એ ચેપ લાગવાની શક્યતા નથી અંતિમ કહે છે થેન્ક યુ સર આભાર સાહેબ એન્કર હવે બોલી રહ્યા છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ નો એડ્સ ફોર નો એડ્સ અહીંયા આપણને શબ્દોનો થોડુંક પ્રાસ બેસાડીને આપેલું છે અહીંયા નોના બે મિનિંગો છે અહીંયા જો પહેલું જે નો આપ્યું છે નોનો અર્થ થાય જાણવું નો એડ્સ એડ્સને ઓળખો ફોર નો એડ્સ એડ્સ ન થાય એટલા માટે એટલે કે એડ્સ નામનો રોગ ન થાય એટલા માટે એડ્સ થવાના કારણોને ઓળખી લો એટલે કે કયા કયા કારણોથી એડ્સ થાય છે એ તમે વિજ્ઞાનમાં ભણો છો તો એ સંદર્ભમાં તમે વધારે માહિતી મેળવી અને એ બાબતને થોડુંક વધારે લાઇટ કરી શકો છો એટલે કે શીખી શકો છો યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ અસ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ કન્ક્લુડ કરવું
કોન્ક્લુડ નો મતલબ થાય સમાપન કરવું કરવું. આપણે આપણી આ વિડીયો કોન્ફરન્સને પૂર્ણ કરીએ એ પહેલાં હવે છેલ્લો વિદ્યાર્થી છે એના એક પ્રશ્નને, એટલે કે છેલ્લો વિદ્યાર્થી હરીશ છે, હરીશની સમસ્યા કઈ છે એના વિશે જાણી લઈએ. પેજ નંબર 66 ઉપર છે હરીશની સમસ્યા. હરીશ કહે છે, ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ વારિયા. સાહેબ, હું દેવગઢ વારિયાથી હરીશ બોલું છું. એટલે કે અહીંયા આપણે જે વાત કરી કે પહેલો વિદ્યાર્થી જે આજનો લીધો એ અંતિમ હતો કાવીઠાથી બોલતો હતો, અને એનો પ્રશ્ન હતો કેના બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી, શું રક્તદાતાને એચઆઈવી થઈ શકે છે, અને જવાબમાં કહ્યું હતું કે ઇટ ઇઝ નોટ પોસિબલ, આ થતું નથી, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ, જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ સાધનો જંતુમુક્ત કરેલા, જંતુરહિત કરેલા હોય છે, એટલે કે આ વસ્તુ થતી નથી. આમ છતાંય એઇડ્સ ન થાય એટલા માટે એઇડ્સના લક્ષણો, એઇડ્સ થવાના કારણો વગેરેને પણ સમજી લેવા જરૂરી છે. હવે હરીશનો પ્રોબ્લેમ છે, અને હરીશ ક્યાંનો છે, તો હરીશ ઇઝ ફ્રોમ દેવગઢ બારિયા. હરીશ દેવગઢ બારિયાનો છે. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઈંગ ગુટકા. હવે હરીશની હેબિટ છે, હેબિટ ઓફ ચ્યુઈંગ ગુટકા. હરીશની આદત કઈ છે, તો હરીશ દેવગઢ બારિયાનો છે અને એને ગુટકા ખાવાની આદત પડી ગયેલી છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. બીકોઝ ઓફ ધીસ હેબિટ રિઝલ્ટ શું મળ્યું છે, તો આ હેબિટના કારણે એના જે ટીથ છે, ટીથ આર સ્પોઇલ્ડ, દાંત એના સ્પોઇલ્ડ થયા, ખરાબ થયા છે. એની આ ગુટકા ખાવાની આદતના કારણે એના દાંત બધા જ ખરાબ થયેલા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. અહીંયા હરીશ કહે છે ટુ ગેટ રીડ ઓફ, માંથી મુક્ત થવું. હરીશ કહે છે કે મારી જે હેબિટ છે, આદત છે, એમાંથી મારે મુક્ત થવું છે. મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડૂ? મારે શું કરવું જોઈએ? પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો. ડૉક્ટર શાહને પૂછે છે, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ, તું કયા ક્લાસમાં ભણે છે? હરીશ જવાબમાં કહે છે, સર, આઈ એમ ઇન ક્લાસ 9. અહીંયા ધ્યાન રાખવાનું છે આપણને, રોમન અંકોમાં 1, 2, 3 આ રીતે આપણે લખીએ છીએ. જ્યારે 4 લખવાના હોય તો આપણે આ રીતે લખીએ છીએ. 5 લખવા માટે આપણે વીનો ઉપયોગ કરીએ છીએ. 6 લખવા માટે 1 લીટી વી પછી, 7 લખવા માટે વી પછી 2 લીટી, 8 લખવા માટે વી પછી 3 લીટી, અને જ્યારે 9 લખવાનો હોય તો પહેલાં 10 લખીએ છીએ, 10ની આગળ આ રીતે લખીએ તો આ 9 લખાય છે. એટલે કે આ સિસ્ટમથી આપણે જે લખાણ લખ્યું છે, તો અહીંયા હરીશ 9મા ધોરણનો વિદ્યાર્થી છે. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તારી જે આદત છે એ કેટલી જૂની છે, એટલે કે કેટલા વર્ષથી ગુટકા ખાવા માંડ્યો છે? જવાબમાં હરીશ કહે છે, અબાઉટ 2 યર્સ, લગભગ 2 વર્ષથી હું ગુટકા ખાઉં છું. હાઉ ઓફન ડુ યુ ચ્યુ ગુટકા? તું કેટલી વાર ગુટકા ખાય છે? હરીશ જવાબમાં કહે છે, 5 or 6 times a day. હું દિવસમાં 5 થી 6 ગુટકા ખાઉં છું. મિસ્ટર બક્ષી છે, ધેટ્સ ટેરિબલ, આ તો ખૂબ જ ભયંકર બાબત છે, ખૂબ જ ખરાબ બાબત છે. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હવે મને જણાવતો કે તારી હોબીઝ કઈ છે. હોબીઝ, શોખ, તારા શોખ મને જણાવતો. હરીશ જવાબ માંગે છે, રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ ટેબલ, તબલા. હરીશ પોતાની હોબીઝ લખતા કહે છે, જણાવે છે કે મને સમાચારપત્ર વાંચવું ગમે છે, સામયિક વાંચવા ગમે છે, અને તબલા પ્લેઇંગ એટલે કે તબલા વગાડવાનું ગમે છે. મિસ્ટર બક્ષીસે, દેટ્સ ગુડ. Now, whenever you feel like chewing gutka, read an interesting news article from a newspaper or play on the tabla. હવે એક કામ કર, જ્યારે પણ તને ગુટકા ખાવાની ઈચ્છા થાય, when you feel like chewing gutka, જ્યારે તને ગુટકા ખાવાની ઈચ્છા થાય, an interesting news item,
રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. તો તું ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ જે છે રીડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટિંગ ન્યૂઝ આઇટમ શામાંથી વાંચવાની છે? ફ્રોમ ન્યૂઝપેપર ઓર મેગેઝિન. તો તને જે કંઈ વસ્તુ ગમે છે એવી વાત તું સમાચારપત્ર કે સામાયિકમાંથી વાંચવાની શરૂઆત કર, અથવા તો પ્લે ઓન તબલા, તું તબલા વગાડવાની શરૂઆત કર. જ્યારે પણ તને ગુટકા ખાવાની ઈચ્છા થાય ત્યારે તું આવું કાર્ય કર. બી વિથ યોર ફ્રેન્ડ્સ, આ પણ શક્ય ના હોય તો તારા મિત્રોની પાસે જા, ટોક ટુ ધેમ, એમની સાથે વાતો કર. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તને ગમતી હોય એવી ગેમ એમની સાથે રમ. કીપ યોર માઇન્ડ એન્ગેજ, તારા માઇન્ડને એન્ગેજ રાખ. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. અને હું તને ચોક્કસથી કહું છું કે તું તારી આદતમાંથી ચોક્કસ મુક્ત થઈ શકે. એટલે કે અહીંયા હરીશને જે સલાહ આપી છે, સલાહો આપણે બધી યાદ રાખવાની છે, કારણ કે આપણામાં પણ કેટલીક કદાચ બેડ હેબિટો આવી ગઈ હોય. તો હરીશને આ ગુટકા ખાવાની આદત, અને આપણે જોઈએ છીએ કે અત્યારનું જે યુવાધન છે એ સ્મોકિંગ અને આ ગુટકાની પાછળ ખૂબ જ ગાંડું થયું એવું લાગે છે. એટલે કે ઘણા બધાને આવી ખરાબ ટેવો પડી છે. જો આપણામાં પણ ભૂલી ચૂકી આવી કોઈ ટેવ આવી ગઈ હોય તો એને દૂર કરવા માટે શું કરવું પડશે આપણે? તો સૌ પ્રથમ આપણી જે હોબીઝ છે એને ક્લિયર કરી લેવી પડશે. આપણને જે કોઈ શોખ છે એ શોખને આપણે વિચારી લેવો પડશે, અને એ શોખ થકી આપણે આવી બેડ હેબિટને દૂર કરી શકીએ છીએ. એટલે કે મિસ્ટર બક્ષી જે સલાહ આપી છે હરીશને, એ પોઈન્ટ્સને આપણે નોટ કરવા જઈએ તો શું થશે? તો વેન એવર યુ ફીલ લાઈક ચ્યુઈંગ, ફીલ લાઈક ચ્યુઈંગ ગુટકા, જ્યારે તને ગુટકા ખાવાની ઈચ્છા થાય તો શું કરવાનું છે? તો આપણે એક પોઈન્ટ અહીં આપ્યો હતો કે રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઈટમ આપણે અહીંયા વધારી શકીએ, સ્ટોરી ફ્રોમ મેગેઝિન આવું પણ લઈ શકીએ. બીજી કઈ વસ્તુ કરવાની ગઈ છે? તો પ્લે ઓન તબલા, કારણ કે હરીશની જે વસ્તુ છે એમાં એનો શોખમાં પ્લેઇંગ ઓન તબલા છે, તો પ્લેઇંગ ઓન તબલા. બીજી સૂચના કઈ મળી છે? તો ગો ટુ ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સની પાસે જા, ટોક વિથ ધેમ એમની સાથે વાતો કર. બીજી સૂચના શું છે? કે પ્લે સમ અધર ગેમ્સ, બીજી પણ ગેમ રમી શકાય ગેમ્સ, ઓર મેક સમ ડિસ્કશન, કંઈક સારી બાબતોનું ડિસ્કશન પણ કરી શકીએ જે અહીંયા નથી આપ્યું આપણને, પણ આપણે પણ આ વસ્તુ લખી શકીએ. આ પોઈન્ટ્સ આપણે એટલા માટે લખી રહ્યા છે કે આપણા પણ મિત્રોને જો કોઈ હેબિટ ખરાબ પડેલી હોય તો એને મુક્ત કરાવવાના રસ્તા આપણે પણ બતાવી શકીએ, કારણ કે આપણો પર્પઝ છે વોટ ઇઝ ધ વે આઉટ. આપણે દરેક વ્યક્તિને આ સમસ્યામાંથી દૂર કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ, એટલે કે એને સમસ્યામાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ વાત આપણે હરીશની કરી હતી. હરીશ કહે છે થેન્ક યુ, આભાર સાહેબ. એન્કર હવે જવાબમાં કહે છે સો ફ્રેન્ડ્સ નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. હવે એકબીજાને આપણે નમસ્તે ગુડ બાય કહીએ એવો સમય આવી પૂછ્યો છે. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. અને યુથ ક્લબ વતીથી હું શ્રીમાન શાહ અને શ્રીમાન બક્ષીનો આભાર માનું છું કે એમણે આ તરુણોને જે ગાઈડન્સ આપ્યું છે, ટીનેજર્સને જે ગાઈડિંગ માર્ગદર્શન આપ્યું છે, એના માટે હું એમનો આભાર માનું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇઝ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર દેર પ્રોબ્લેમ્સ. અને જે વિદ્યાર્થીઓએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પોતાની સમસ્યાઓને શેર કરી છે, અર્થાત અમને જણાવી છે, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. અગેઇન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. ફરી એકવાર ગુડ બાય અને ગુડ નાઇટ, ટેક કેર, પોતાનું ધ્યાન રાખજો. આમ આપણી પણ આ અવસ્થાઓમાં ઘણી બધી નાની મોટી સમસ્યાઓ હશે. આ સમસ્યાઓનું સમાધાન મેળવવા યોગ્ય સલાહકારની જરૂર પડશે, કારણ જો સલાહકાર જો સાચો નહીં હોય તો ક્યારેક આપણે મિસગાઈડ થવાના ચાન્સીસ. એટલે કે જ્ઞાન મેળવવા માટે આપણી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ યોગ્ય જગ્યાએ રજૂ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં આવશે તો ચોક્કસ આપણી સમસ્યામાંથી આપણે બહાર આવી શકીશું. એટલે કે જ્યારે પણ તમારી કોઈ સમસ્યા હોય તો તમારા ઘરના વડીલને અને તમને યોગ્ય લાગતા હોય કે જે વ્યક્તિ તમને સાચું માર્ગદર્શન આપી શકે છે તો એવા વ્યક્તિની સાથે જઈ
અને તમે આની ચર્ચા કરી અને માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરશો. સાથે આપણે ગ્લોસરીમાં આપેલા કેટલાક જે શબ્દો છે જેને આપણે રીડ કરીએ છીએ એ પણ તમારે લખી લેવાના છે. સ્વાધ્યાયની નોટમાં આપણે શબ્દો આપ્યા છે, જે બોર્ડ ઉપર કેટલાક નથી લખ્યા તો આપણે જે ગ્લોસરીમાં આપ્યા છે તમારે લખી લેવાના છે. પેજ નંબર 66 ઉપરના વર્ડ છે, વાંચીએ છીએ, આપણે રીડ કરીએ છીએ. કાઉન્સેલરનો મિનિંગ થાય છે એડવાઇઝર ઓર ગાઈડ. કોન્ફરન્સ નામનો જે વર્ડ આપણને આપ્યો છે મિનિંગ છે મીટિંગ ફોર ડિસ્કશન. કોન્ફરન્સનો મતલબ થાય મીટિંગ ફોર ડિસ્કશન. સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફરિયસનેસ આપ્યો છે, સેલ્ફ ફ્રેન્ડલીનેસ. ઇનડિસિઝિવનેસનો મતલબ થાય છે સ્ટેટ ઓફ નોટ ટેકિંગ એની ડિસિઝન ઇઝીલી, એવા પ્રકારની પરિસ્થિતિ જ્યારે આપણે કોઈ નિર્ણય લઈ શકતા નથી. બિલ્ડઅપ મતલબ થાય ઇન્ક્રીઝ, વધારવું. ગોલનો મિનિંગ થાય છે એમ. રિયાલિસ્ટિક મતલબ પ્રેક્ટિકલ. લોજિકલનો મિનિંગ આપ્યો છે આપણને ગેટ હેબિચ્યુએટેડ, અને એની સાથે બીજો મિનિંગ પણ છે ગેટ યુઝ ટુ. ડિપ્રેસનો મિનિંગ આપ્યો છે સેડ અને અનહેપી. સમાનાર્થી કે ઓપોઝિટ વર્ડ ક્યારેક આપણા પાઠ પેરેગ્રાફ આપ્યો હોય અને એનામાંથી શોધવાનું પણ પૂછાતું હોય છે, તો એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. ડિપ્રેશનનો મિનિંગ થાય છે ફિલિંગ ઓફ અનહેપીનેસ. બુસ્ટનો મતલબ થાય અપલિફ્ટ કરવું કે એન્કરેજ કરવું. એબ્સોલ્યુટલીનો મતલબ થાય છે ટોટલી અથવા તો ફૂલી. પિમ્પલ્સ શબ્દ લખી ચૂક્યા છે આપણે, પિમ્પલ્સનો મતલબ થાય કિલ. ગેટ રીડ ઓફનો આપણે શબ્દ આપ્યો હતો કે કોઈક વસ્તુમાંથી મુક્ત થવું, એટલે કે ટુ બી ફ્રી ફ્રોમ. અપ્લાઇડનો મતલબ થાય રબ કરવું, ઘસવું, ટ્રીટેડ વિથ એની સારવાર કરવી. વેરિયસનો મતલબ થશે ડિફરન્ટ, અને ડોનેટ મતલબ ગીવ ફોર ઇવર, એટલે કે હંમેશ માટે આપી દેવું, જેને આપણે દાન કહીએ છીએ. ગેટ ઇન્ફેક્ટેડ ચેપ લાગવો થાય, અને ગેટ કેરીડ અવે મતલબ ગેટ ઇન્ફ્લુઅન્સ બાય અથવા તો એ વાતથી દોરવાઈ જવું. ચૂનો મતલબ થાય બાઇટ ઓર મંચ, ખાવું ચાવવું વગેરે મતલબ થાય છે, અને સ્પોઇલનો મતલબ થાય હાર્મફુલ. છેલ્લો વર્ડ આપણને આપ્યો હતો ઇન્જુરિયસ મતલબ હાર્મફુલ. આમ આપણે યુનિટ 7ની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના રિલેટેડ જે વોકેબ એક્સરસાઇઝ વગેરે છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.